विद्यार्थी मित्रों श्री सर्वोदय प्राथमिक शाला सुरेंद्रनगर होम लर्निंग में आपनो स्वागत छे। ધોરણ 7 માં ગઈ વખતે આપણે પ્લસ માઇનસ સંખ્યાઓના સરવાળા ભાગ લખી જોયા। આજે આપણે અહીંયા એક આ ચોરસ અને એની અંદર આપણે સંખ્યાઓ આપેલી છે, તો આ જે ચોરસ છે એ એમ કહે છે કે જાદુઈ ચોરસ છે જે તમને ગણિતમાં આપેલું છે, ગણિતના પાઠ્ય પુસ્તકમાં। આમાં શું જાદુઈ છે તો એ આપણે જોઈએ। તો આમાં એમ કહે છે કે આમાં જો તમને ત્રણ લાઈનમાં સંખ્યાઓ આપેલી છે, ત્રણ આડી અને ત્રણ ઊભી। હવે તમે આ ત્રણ ઊભી સંખ્યાઓ છે એ ત્રણ ઊભી સંખ્યાઓનો સરવાળો કરો। તો આપણે કરીએ, તો જુઓ પહેલું આપણે જોઈએ, તો પહેલું છે 5 વત્તા માઇનસ 5 વત્તા 0। આ ત્રણેય સંખ્યાનો આપણે સરવાળો કરીએ, તો આ સંખ્યા છે 5, અહીંયા છે માઇનસ 5, અને એટલે એ બંનેનો પહેલા આપણે સરવાળો કરીએ। તો આપણે જોઈ ગયા નિયમ, એ બે સંખ્યાનો સરવાળો કરવો છે, પણ એક સંખ્યા પ્લસ છે એક સંખ્યા માઇનસ, તો શું કરવાનું? બાદબાકી, 5 માંથી 5 જાય તો 0, 0 માં 0 ઉમેરીએ તો જવાબ 0। પહેલી ઊભી સંખ્યાનો સરવાળો કર્યો, હવે બીજી ઊભી લાઈન એનો સરવાળો કરીએ, તો એમાં બીજામાં છે માઇનસ 1 વત્તા માઇનસ 2 વત્તા 3, આ બે સંખ્યાનો સરવાળો કરીએ। ફરીથી પાછા નિયમ યાદ કરીએ, માઇનસ 1 એની અંદર કોઈ ઉમેરવા છે આપણે માઇનસ 2, તો બંને સંખ્યાઓ માઇનસ છે, આ માઇનસ આ સંખ્યા માઇનસ, બે માઇનસ માઇનસ હોય તો કરવાનો સરવાળો, પણ નિશાની આવશે માઇનસ ની, તો 2 ને 1 3, પણ કેવા 3? માઇનસ 3। હવે આ બે નો સરવાળો આવ્યો આપણી પાસે માઇનસ 3, એની અંદર ઉમેરવાના છે કેટલા? પ્લસ 3, તો આની નિશાની માઇનસ પ્લસ છે, કાંઈ નથી, એટલે આની નિશાની માઇનસ ની, એક પ્લસ અને માઇનસ એનો સરવાળો કરવો હોય તો બાદબાકી થાય, 3 માંથી 3 જાય તો 0, પાછી 0। આ 3 નો સરવાળો આપણે કરીએ, તો ત્રીજી સંખ્યા છે માઇનસ 4 વત્તા 7 વત્તા માઇનસ 3, એનો જવાબ શું આવે એ આપણે જોઈએ। તો સૌથી પહેલા આ બંને સંખ્યાઓનો સરવાળો કરીએ, 4 છે માઇનસ 7 છે એ પ્લસ, આ સરવાળાની નિશાની છે, અહીંયા કાંઈ નથી એટલે પ્લસ, બરાબર 4 માઇનસ અને 7 પ્લસ, 1 પ્લસ ને 1 માઇનસ એટલે બાદબાકી કરવાની, 7 માંથી 4 જાય તો વધશે 3, મોટી સંખ્યા નિશાની મોટા છે 7, એ પ્લસ છે એટલે જવાબ આવશે પ્લસ 3। હવે આ જે પ્લસ 3 આવ્યા એને આ માઇનસ 3 માં ઉમેરવાના, ફરીથી સરવાળો કરીએ, 1 નિશાની પ્લસ 1 નિશાની માઇનસ ની, 1 પ્લસ ને 1 માઇનસ થાય, સરવાળો કરવો હોય તો એ બાદબાકી થાય, 3 માંથી 3 વધશે જવાબ આવશે 0। આ જાદુઈ ચોરસ એ માટે છે કે ત્રણેય લાઈનનો તમે ઊભી લાઈનમાં સરવાળો કરો તો જવાબ 0 આવે છે। હવે આપણે આડી લાઈનનો સરવાળો જોવો છે, તો હવે આપણે આડી લાઈનનો સરવાળો જોઈએ, તો આડી લાઈનમાં પહેલી સંખ્યા છે 5 વત્તા બીજી સંખ્યા છે માઇનસ 1 વત્તા ત્રીજી સંખ્યા છે માઇનસ 4। સૌથી પહેલા આ બંને સંખ્યાનો સરવાળો કરીએ, તો અહીંયા 5 છે કાંઈ નથી એટલે પ્લસ, આ 1 છે એ માઇનસ, એક નિશાની પ્લસ હોય એક નિશાની માઇનસ હોય તો બાદબાકી કરવાની, 5 માંથી 1 બાદ કરીએ એટલે વધે 4, મોટી સંખ્યા 5 હોય એની નિશાની આવે, 5 કેવા છે પ્લસ, તો આ છે 4 છે પ્લસ। હવે આ બે સંખ્યાનો સરવાળો કરવાનો છે, તો આ 4 છે પ્લસ છે, આ 4 છે માઇનસ છે, 1 પ્લસ ને 1 માઇનસ હોય તો સરવાળો હોય તો એ બાદબાકી કરવી પડે, 4 માંથી 4 જાય તો વધશે 0, તો પહેલી આડી લાઈનનો જવાબ પણ 0 આવે છે। પછી બીજી જોઈએ, માઇનસ 5 વત્તા માઇનસ 2 વત્તા 7, એ ત્રણ સંખ્યાનો આપણે સરવાળો કરીએ, તો હવે આ બે સંખ્યા જોઈએ, માઇનસ 5 વત્તા માઇનસ 2, બંને નિશાની માઇનસ ની, બે નિશાની માઇનસ ની હોય ત્યારે કરવાનો સરવાળો, પણ નિશાની માઇનસ ની એટલે માઇનસ 7 થાય, એની અંદર 7 આપણે ઉમેરવાના છે,
शून्य वत्ता त्रण वत्ता माइनस त्रण आ त्रण नो सरवाळो जोईए तो शून्य मां त्रण ने लिए तो त्रण त्रण छे प्लस ने आ त्रण माइनस बन्ने नो सरवाळो करिए तो जवाब आवशे शून्य आम आ चौरस नी अंदर आपणे उभी लाइन मां सरवाळो करिए के आडी लाइन नो सरवाळो करिए बधानो जवाब आवे छे शून्य माटे आने आपणे जाडवी चौरस एम नहीं आना विकर्णो એટલે કે તમે આમ ક્રોસમાં સંખ્યામાં તમે સરવાળો કરો તો આ ત્રણ સંખ્યાઓનો સરવાળો પણ શૂન્ય આવશે માઈનસ 3 અને માઈનસ 2 એટલે કે માઈનસ 5 માઈનસ 5 માં પ્લસ 5 ઉમેરો એટલે પાછા શૂન્ય થશે અહીંથી તમે આમ ગુણાકાર સરવાળો કરો એટલે કોઈ પણ ક્રમમાં સરવાળો કરતા શૂન્ય આવે છે માટે આ જાડોઈ ચોરસને આ જાડોઈ ચોરસ થયો છે આવો જ એક બીજો દાખલો તમારી ચોપડીમાં બાજુમાં બીજું પણ આપેલું છે એના દાખલા તમે જાતે ગણવાના પ્રયત્ન કરો હવે આપણે જોઈશું સંખ્યાઓ જે આપેલી હોય એના સરવાળા અને બાદબાકી જો અહીંયા તમને બે સંખ્યા આપેલી છે એનો અહીંયા સરવાળો કરો અહીંયા તમને સંખ્યા આપી છે -4 અને અહીંયા સંખ્યા આપી છે -2 તો આ -4 અને -2 એ બે સંખ્યાઓનો આપણે સરવાળો કરવો છે તો એ બે સંખ્યા 2 માઈનસ છે માઈનસ માઈનસ પ્લસ થાય અને નિશાની છે એ માઈનસ ની એટલે જવાબ આવશે -6 બીજી સંખ્યા છે 9 વત્તા -4 9 છે એની આગળ કાઈ નિશાની નથી એટલે એ પ્લસ હોય 3 છે એની આગળની નિશાની માઈનસ છે એટલે કે એક નિશાની પ્લસ થઈ એક નિશાની માઈનસ થઈ એક પ્લસ ની એક માઈનસ ની નિશાની એટલે બાદબાકી કરવાની 9 માંથી 3 જાય તો વધશે 6 નિશાની કઈ લખવાની તો આ બંનેમાંથી જે સંખ્યા મોટી હોય એની તો મોટી સંખ્યા કઈ છે 9 એની નિશાની કઈ છે કાઈ નથી એટલે બસ તો આ પ્લસ प्लस नौ लो ये तो चाल तो जवाब आ से 6 त्रिजु संख्या छे 2 वत्ता माइनस 5 અહીંયા 2 ની આગળ કાઈ નિશાની નથી એટલે પ્લસ અહીંયા 5 ની આગળ માઈનસ છે એટલે કે એક માઈનસ અને એક પ્લસ એક માઈનસ ને એક પ્લસ હોય તો ફરીથી બાદબાકી કરવાની 5 માંથી 2 બાદ કરવાના 5 માંથી 2 બાદ કરીએ તો વધશે 3 નિશાની કઈ લખશું તો આ બંનેમાંથી જે સંખ્યા મોટી હોય એની મોટી સંખ્યા કઈ છે 5 એની નિશાની કઈ છે માઈનસ તો જવાબ આવશે માઈનસ પછી છે ચોથું એ હવે બાદબાકીનો દાખલો 3 માઈનસ માઈનસ 2 એટલે કે 3 ઓછા ઓછા તો આ દાખલો ગણવો હોય તો શું કરવાનું આપણે પહેલા શીખી ગયા છીએ કે બાદબાકીનો દાખલો છે એને સરવાળામાં આપણે ફેરવી શકીએ તો ફેરવી દઈએ 3 પછી આ નિશાની છે બાદબાકીની છે તો એના બદલે આપણે સરવાળો કરવો છે તો કરનાકીએ સરવાળો તો શું કરવાનું આ જે નિશાની છે એ ફરશે આગળની નો ફરે 3 એક ને મળે બાદબાકીની પછીની નિશાની ફરે કેટલા છે -2 એ કેવા થઈ જશે +2 3 વત્તા 2 એટલે જવાબ આવશે 5 ફરીથી બીજો દાખલો જોઈએ -1 તો આ -1 હવે બાદબાકીનો દાખલો છે તો એને આપણે સરવાળાનો કરવો છે એટલે ઓછાના બદલે લખીએ પ્લસ વત્તા તો આની નિશાની પર છે આની નિશાની કઈ છે જો આ 7 છે માઈનસ નો તો આ તો બાદબાકીની નિશાની આ 7 છે એ કેવા છે કાઈ નથી એટલે પ્લસ તો હવે અહીંયા પ્લસ હતા તો અહીંયા કેવા થઈ જશે માઈનસ એટલે થશે -7 તો -1 -7 બે માઈનસ 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 પ્લસ નિશાની માઈનસ ની એટલે જવાબ આવશે માઈનસ ત્રીજું છે 2 ઓછા ઓછા 5 બાદબાકી છે ફરી આપણે એને સરવાળો કરી નાખીએ તો 2 બાદબાકી છે એનો સરવાળો કરીએ એટલે વત્તા આ માઈનસ છે એ પ્લસ થઈ જશે ફરીથી 5 2 ને 5 7 તો વિદ્યાર્થી મિત્રો
આવી રીતે આપણે સંખ્યા આપી હોય તો એના ઉપરથી પણ આપણે દાખલા ગણી શકીએ છીએ. આવી જ રીતે અહીંયા આપણે બે સંખ્યા આપી એમ ત્રણ રકમ આપી હોય તો એના દાખલા પણ આપણે ગણી શકીએ છીએ. તો અહીંયા આપણે ત્રણ રકમની સંખ્યાઓ આપેલી છે તો એનો આપણે સરવાળો બાદબાકી કરશું. તો સૌથી પહેલા આ બે સંખ્યા આપણને આપેલી જોઈ લઈએ, માઇનસ ચાર વત્તા બે ઓછા માઇનસ પાંચ. તો આમાં સૌથી પહેલા આપણે આ બે સંખ્યાનો સરવાળો કરીશું, માઇનસ ચાર વત્તા બે. માઇનસ ચાર વત્તા બે કરીએ એટલે એક સંખ્યા માઇનસ છે એક સંખ્યા પ્લસ છે. એક માઇનસ અને એક પ્લસ એટલે આપણે કરવો પડશે બાદબાકી, ચાર માંથી બે જાય તો બે, જવાબ આવશે માઇનસ. હવે આપણને એમ કીધું છે આ જે જવાબ આવ્યો એમાં આપણે શું કરવાનું છે, એમાંથી બાદ કરવાના છે. કેટલા? પાંચ. બાદબાકી આવી, બાદબાકીના બદલે આપણે સરવાળો કરી શકીએ. તો અહીંયા ઓછા છે એના બદલે આપણે કરી નાખીએ વત્તા. તો આને આપણે વત્તા કરીશું તો આ પાંચ ની નિશાની હવે કેવી થઈ? આ તો બાદબાકીની નિશાની કરો તો એની આગળ કાંઈ નિશાની નથી, એની આગળ કાંઈ નિશાની ન હોય તો એ હોય પ્લસ, તો આપણે અહીંયા એને કરીશું માઇનસ. હવે જો તમને એમ થાય કે અહીંયા માની લો કે બે નિશાની થોડી આપે, તો જો બાદબાકી હોય ને તો તમને બે નિશાની પણ આપે. જુઓ અહીંયા આપેલી છે માઇનસ બે વત્તા આઠ, પછી વત્તા કરીને માઇનસ ત્રણ વધેલા છે. એટલે જો એક જ નિશાની આપી હોય તમને તો સમજી લેવાનું કે સરવાળો અથવા બાદબાકી કરવા માટે નિશાની છે. જો સંખ્યા માઇનસ હોય તો બે વખત નિશાની આપશે, પહેલી સંખ્યામાં બે વખત નિશાનીની જરૂર નહીં, પછીની કોઈ સંખ્યા હોય તો એમાં જો માઇનસ સંખ્યા હશે તો બે વખત નિશાની આપશે. આ એક નિશાની હોય તો એ સરવાળો અથવા બાદબાકી માટે. આ બાદબાકીની નિશાની હતી પાંચ છે પ્લસ છે એટલે આપણે બાદબાકીનો સરવાળો કર્યો અને પાંચ પ્લસ હતા એને માઇનસ કર્યો એટલે આપણી પાસે વધ્યા માઇનસ બે વત્તા માઇનસ પાંચ. બે માઇનસ માઇનસ પ્લસ, નિશાની માઇનસ ની એટલે માઇનસ સાત આવશે. બીજો દાખલો છે પાંચ ઓછા સાત. ઓછા કાળનો દાખલો છે એને આપણે વત્તા કાળનો કરવો છે. તો પેલા પાંચ પછી એને વત્તા કરી નાખીએ. આ સાત છે આગળ કાંઈ નથી એટલે પ્લસ હોય આપણે માઇનસ કરીશું. પાંચ માંથી સાત, સાત માંથી પાંચ બાદ કરીએ એટલે બે વધે. મોટી સંખ્યા હોય એની નિશાની મોટા સાત છે માઇનસ છે તો માઇનસ. પછી છે વત્તા. વત્તાકાર હોય તો નિશાની ફેરવવાની જરૂર રહેતી નથી, ફક્ત બાદબાકી હોય તો જ આપણે નિશાની ફેરવવાની છે, સરવાળો હોય તો કાંઈ કરવાનું નથી. હવે અહીંયા જોઈએ આપણે એક સંખ્યા માઇનસ છે અને એક પ્લસ, ત્રણ પ્લસ છે બે માઇનસ છે એટલે બાદબાકી કરશું. ત્રણ માંથી બે જશે તો વધશે એક, મોટી સંખ્યાની નિશાની મોટા ત્રણ છે એ કેવા છે પ્લસ એટલે જવાબ આવશે પ્લસ એક. ત્રીજું છે માઇનસ બે વત્તા આઠ. તો પહેલા સરવાળો કરીશું માઇનસ બે પ્લસ આઠ. આ બે નો પેલો જવાબ મેળવીએ તો એક સંખ્યા માઇનસ ને એક પ્લસ એટલે બાદબાકી થશે. આઠ માંથી બે જાય તો વધશે છ, મોટી સંખ્યાની નિશાની આવે મોટા આઠ છે એ પ્લસ છે એટલે જવાબ પ્લસ આવશે. પછી બીજી સંખ્યા છે વત્તા માઇનસ ત્રણ ઉમેરો, હજી આપણે એમાં ઉમેરવાના છે કેટલા માઇનસ ત્રણ. જો બાદબાકી હોત તો નિશાની બદલાત પણ અહીંયા વત્તાકાર જ આપેલો છે, બંને વખત વત્તાકાર કરવાનો છે એટલે ક્યાંય નિશાની ફેરવવાની જરૂર રહેતી નથી. અહીંયા નિશાની છે પ્લસ ની, અહીંયા નિશાની માઇનસ ની, એક પ્લસ ને એક માઇનસ એટલે બાદબાકી થશે, છ માંથી ત્રણ જશે તો ત્રણ, મોટી સંખ્યા એની નિશાની મોટા છ છે એ પ્લસ છે તો અહીંયા જવાબ આવશે પ્લસ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે એક પોઈન્ટ એક ના લગભગ તમામ દાખલા જોઈ ગયા છીએ. તો હવે તમે ગણિતની અંદર મહાવરો એક પોઈન્ટ એક તમારી રફ નોટમાં ગણો, બાકી નોટમાં ઉતારવા માટેની પીડીએફ આવતીકાલે મૂકવામાં આવશે.